સૌથી પર મહત્વપૂર્ણ ચોકી 5140ને પાકિસ્તાનની કબજામાંથી છોડાવવાની જિમ્મેદારી કેપ્ટન વિક્રમ બત્રાને મળી હતી. તેમણે પોતાની ટુકડી સાથે દુશ્મન પર સીધો હુમલો કર્યો હતો. તેમને લીડ કરીને બહાદુરી સાથે પાકિસ્તાનના ઘૂસણખોરોને ધૂળ ચાટતા કર્યા હતા. પછી જૂન 1999ના કેપ્ટન વિક્રમ બત્રાએ આ ચોકી પર સવારે 3 વાગે પાકિસ્તાનને હરાવી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. પછી બીજા પોઈન્ટ 4.1875 જીતવા જતા રહ્યા હતા. સમુદ્ર સપાટીથી આ પોઈન્ટ 17,000 ફૂટની ઊંચાઈ પર હતું. 7 જુલાઈ 1999ના આ મિશન પૂરું થવાની અણી પર હતું. ત્યારે જ યુદ્ધ દરમિયાન એક વિસ્ફોટ થયો જેમાં લેફ્ટનન્ટ નવીનના બંને પગ ઝખમી થયા હતા. તેમને બચાવવા જતા કેપ્ટન વિક્રમ બત્રા આગળ વધ્યા ત્યારે જ તેમની છાતીમાં દુશ્મનની ગોળી વાગી અને તેઓ જય માતા દી કહીને વીરગતિને પામ્યા હતા. તેમના જીવન પર આધારિત એક ફિલ્મ બની છે જેનું નામ શેરશાહ છે. પોતાના મિત્રને બચાવવા જતા કેપ્ટન વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની નાની ઉંમરે શહીદ થયા હતા. તેમના પિતાને હજારો લોકોની હાજરીમાં 26 જાન્યુઆરી 2000ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. મિત્રો, આવા લાખો વીરોએ આપણી માતૃભૂમિ માટે હસતા હસતા બલિદાન આપ્યું છે. આપણે પણ તેમને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પવા જોઈએ. આપણે પણ માતૃભૂમિની રક્ષા આપણી કક્ષાએ કરવી જોઈએ જેથી તેમને ખુશી મળે. કુદરતી સાધન સંપત્તિ જેમ કે પાણી, વૃક્ષો, જમીન વગેરેનો કરકસર રીતે ઉપયોગ કરવો, વધુથી વધુ વૃક્ષો વાવવા, જરૂર ન હોય ત્યારે લાઇટ પંખા બંધ કરવા, વીજળી બચાવવી, રાષ્ટ્રગીત વખતે બધા જ કામ પડતા મૂકીને માન આપવું, રાષ્ટ્રધ્વજને સન્માન આપવું, માતા પિતા વડીલો શિક્ષકોનો આદર કરવો, ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું, આવા અનેક કામ આપણે દેશ માટે કરી શકીએ છીએ જેથી તેમને ખુશી મળે તે જ ખરી શ્રદ્ધાંજલિ કહેવાશે. અસ્તુ.